હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 11 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ એ કરંટ અફેર્સ સ્ટાર્ટ કરતા પહેલા આપણે અત્યારે KBC રજિસ્ટ્રેશન ચાલુ છે, તો KBC રજિસ્ટ્રેશનનો આજનો સવાલ છે, ઇન ધ ફિલ્મ બાલા વોટ ડઝ બાલમુકુંદ શુક્લા ધ કેરેક્ટર પ્લેડ બાય આયુષ્યમાન ખુરાના સ્ટ્રગલ વિથ. એટલે કે બાલા ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાએ જે બાલમુકુંદ શુક્લનું જે પાત્ર ભજવ્યું છે એમાં એ કઈ બાબતથી સંઘર્ષ કરે છે? મતલબ સફેદ વાળ થઈ જવા, વૃદ્ધત્વ આવી જવું, કે મેમરી લોસ એટલે કે મતલબ પાગલ થઈ જવું, કે અકાળે ટાલ પડી જવી? તો મિત્રો, એ ફિલ્મમાં બાલા ફિલ્મની અંદર આયુષ્યમાન ખુરાના જે બાલમુકુંદ શુક્લનું જે પાત્ર ભજવે છે એમાં એના જે માથામાં જે ટાલ પડી જાય છે સમય કરતાં પહેલાં, બહુ જ પહેલાં ટાલ પડી જાય છે, એ બાબતના સંઘર્ષ સાથે આખું મૂવી બતાવેલું છે. તો મતલબ આપણો આન્સર આવશે ડી. તો આપણે એ આન્સર એ રીતે સેન્ડ કરવાનો છે કે KBC સ્પેસ ડી સ્પેસ તમારી ઉંમર સ્પેસ તમે મેલ છો, ફિમેલ છો કે અધર, જેમાં આવતા હોય એ, અને એ લખી અને 509093 પર એને સેન્ડ કરવાનો થશે. ઓકે, હવે શરૂ કરીએ છીએ આપણી જે રેગ્યુલર જે ક્વિઝ છે એના આન્સર જોઈ લઈએ. ગઈકાલની જે ક્વિઝના આન્સર છે, પહેલા ક્વેશ્ચનનો આન્સર છે સિમલા, બીજાનો છે બંદારૂ દત્તાત્રેય, ત્રીજાનો છે હરદીપ સિંહ પુરી, ચોથાનો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ છે, પાંચમો કેરો અને ફાઉન્ડ છે. ઓકે, આજની ક્વિઝ છે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ આપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું થશે. ઈરાનની રાજધાની શું છે? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઈરાકની રાજધાની અને ચલણ શું છે? ક્લાઉડેડ ચિત્તા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓકે, સૌથી પહેલાં આપને હું એક વાત જણાવી દઈશ કે મિત્રો, આ વિડીયોના અંતે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે. એ લિંકમાં તમને આ વિડીયોની પૂરેપૂરી જે PPT છે એ PPT તમને PDF ફોર્મેટમાં અથવા PPT ફોર્મેટમાં તમને જે ટેલિગ્રામની ચેનલની લિંક આપવામાં આવેલી છે એ ચેનલમાં તમને મળી આવશે. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે, કેન્દ્રીય વીજ પ્રધાન રાજકુમાર સિંઘ દ્વારા પ્રકાશિત ઉર્જા કાર્યક્ષમતાના પગલાંની અસર અંગેનો અહેવાલ શીર્ષક મુજબ કયું શીર્ષક છે? ઉર્જા કાર્યક્ષમતાના પગલાંની અસર અંગેનો અહેવાલ મુજબ PwC ના રિપોર્ટ મુજબ વર્ષ 2005 સરખામણીમાં ભારતમાં વર્ષ 2018-19 ઉર્જા ઘનતામાં શું ઘટાડો થયેલો છે? તો મિત્રો, વર્ષ 2005 સરખામણીમાં વર્ષ 2018-19 ઉર્જા ઘનતામાં 20% ઘટાડો થયેલો છે. હવે વાત કરીએ છીએ PwC પ્રાઇવેટ લિમિટેડ, મતલબ પ્રાઇસ વોટર હાઉસ કુપર્સ પ્રાઇવેટ લિમિટેડ, એના અધ્યક્ષ છે રોબર્ટ એ મોર્ટિસ. PwC ભારતના અધ્યક્ષ છે શ્યામલ મુખર્જી, અને મુખ્ય મથક છે લંડન, UK. ઓકે, બીજા ક્વેશ્ચનમાં જોઈએ છીએ, ભારતનું પ્રથમ એવું રાજ્ય છે કે જેમણે મધ્યાહન ભોજન રેશન પૂરું પાડવામાં આવેલું છે. મિત્રો, મધ્યાહન ભોજન રેશન મતલબ શું થશે? મધ્યાહન ભોજન રેશન એટલે કે જે તે સ્કૂલના બાળકો છે એ સ્કૂલના બાળકોને જે આ જે છેલ્લા 2 મહિનાથી જે લોકડાઉન ચાલી રહ્યું છે, તો એ લોકડાઉન દરમિયાન એમણે જે મધ્યાહન ભોજન કાઢ્યું નથી, જે સ્કૂલમાં મધ્યાહન ભોજન ખાતા હતા એ પૈકીના અથવા ટોટલ બાળકો જે મધ્યાહન ભોજન ખાધું નથી, તો એવા બાળકોનું જે મધ્યાહન ભોજન મતલબ કે એમનું જે રાશન જે સરકાર જોડે પડી રહ્યું છે, તો એ રાશન જે તે બાળકો સુધી પહોંચાડવા માટેની જે પહેલ કરનાર જો કોઈ રાજ્ય હતું તો સૌથી પહેલું મધ્યપ્રદેશ હતું. અત્યારે એ રાજ્યમાં ગુજરાત પણ આવી જાય છે, ગુજરાતે પણ એ વસ્તુ કરી ચૂક્યું છે. મધ્યપ્રદેશે આની શરૂઆત કરી હતી અને એને અનુલક્ષીને જ ગુજરાતે એની ફોલો કરેલું છે. મધ્યપ્રદેશની વાત કરીએ છીએ તો એના રાજધાની છે ભોપાલ, મુખ્યમંત્રી CM છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે લાલજી ટંડન. ઓકે, ભારતીય રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશનું નામ જણાવો જેનું કેન્દ્ર મોનિટરિંગ ભારતીય અર્થતંત્રના ડેટા મુજબ એપ્રિલ 2020 અંતમાં સૌથી વધુ બેરોજગારી દર છે. તો મતલબ સૌથી વધુ બેરોજગારી દર જો કોઈ જગ્યાએ હોય તો અત્યારે પોન્ડિચેરીમાં છે. હવે જો વાત કરીએ છીએ કે CMIE એટલે કે કેન્દ્ર મોનિટરિંગ ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી,
सेंट्रल मॉनिटरिंग इंडियन इकोनॉमी 1976 में एनी स्थापना थई हती, जेनु मुख्य मथक मुंबई महाराष्ट्र में छे। अध्यक्ष एस ए दवे छे, मैनेजिंग डिरेक्टर अने सीईओ छे महेश व्यास। હવે એની જે મુખ્ય હાઇલાઇટ છે કે જે બેરોજગારી દરની જે વાત નીકળી છે, તો એની મુખ્ય હાઇલાઇટ છે તો શહેરી વિસ્તારોમાં કે જ્યાં કોવિડ-19ના કેસો થોડા ઘણા વધારે છે, તો એ અત્યારે ખરેખર રેડ ઝોનમાં છે। શહેરી વિસ્તારોની બેરોજગારીનો દર અત્યારે 21.45 છે અને ગ્રામીણ બેરોજગારીનો દર 20.88 છે। એનું કારણ એ છે કે શહેરી વિસ્તારોનો જે કોવિડ-19ના કેસ છે એ 29.22% વિસ્તારોમાં કોવિડ-19ના કેસ પહોંચી ગયેલા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોની અંદર 26.70% દરે એ કોવિડ-19 પહોંચી ગયું છે। હવે જો વાત કરીએ છીએ કે જો કોવિડ-19ના રોગચાળો શરૂ થયા પહેલાં પછી બેરોજગારીમાં સતત વધારો થયો છે। 29 માર્ચના અઠવાડિયાથી 23.81% તીવ્ર વૃદ્ધિ થઈ છે। એપ્રિલ માસની બેરોજગારીના દરના માર્ચમાં 8.74ની તુલનાએ એપ્રિલના અંત સુધીમાં 23.52% રહ્યો છે। અને જો વાત કરીએ છીએ જો બેરોજગારીની બાબતમાં, તો પુડુચેરી દક્ષિણ ભારતમાં આવેલી પુડુચેરી, જેનો 75.8% બેરોજગારી છે, એટલે કે અત્યારે હાઈએસ્ટ બેરોજગારીની અંદર પુડુચેરી રહેલું છે। ત્યારબાદ મહારાષ્ટ્ર છે 49.8%, ઝારખંડ 47.1% અને બિહારમાં 46.6% રહેલો છે। મહારાષ્ટ્રનો બેરોજગારી દર 20.9% છે, હરિયાણા 43.2% છે, ઉત્તરપ્રદેશ 21.5%, કર્ણાટક 29.8%। જ્યારે સૌથી ઓછો બેરોજગારી દર જો ક્યાંય જોવા મળ્યો હોય તો જે હિલી રાજ્યો છે, જે પર્વતીય પ્રદેશ, જે પર્વતથી ઘેરાયેલા રાજ્યો છે, જેમાં હિમાચલ પ્રદેશ છે 2.2%, સિક્કિમ છે 2.3% અને ઉત્તરાખંડ છે 6.5%। ઓકે મિત્રો, તો આ રીતના દરેક રાજ્યોની અંદર બેરોજગારીનો વધારો થયેલો છે। ઓકે, ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને નિલ્સન દ્વારા પહેલી વખત કરવામાં આવેલા ડિજિટલ ઇન ઇન્ડિયાના અહેવાલ મુજબ શહેરી 205 MN કરતાં ગ્રામીણ વિસ્તારોમાં 227 MN વધુ ઇન્ટરનેટના વપરાશકારો છે। IAMAI એટલે કે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મિત્રો, એનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે। એની વાત કરવા નીકળીએ તો એના અધ્યક્ષ છે અમિત અગ્રવાલ છે, એના પ્રમુખ છે શુભો રે। ઓકે, રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમે તાજેતરમાં કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે ભારતીય ટેકનોલોજીઓનું સંયોજન તૈયાર કર્યું છે। NRDC કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો NRDC વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે કામ કરે છે। NRDCની જો વાત કરીએ છીએ તો એના અધ્યક્ષ અને MD છે H પુરુષોત્તમ, મુખ્ય કાર્યાલય છે નવી દિલ્હીમાં, જેની સ્થાપના 1953માં થઈ છે। કૃષિ પ્રધાનના જણાવ્યા અનુસાર બાયો અથવા ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 1 લાખથી વધુ ગામોમાં નાણાકીય વર્ષ 2021માં 1 મિશન મોડ જાગૃતિ અભિયાન ચલાવશે। માટી આરોગ્ય કાર્ડ એટલે કે SHC સોઇલ હેલ્થ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? તો મિત્રો, એ કાર્ડ 2015માં શરૂ કરવામાં આવેલી હતી, જે હજુ સુધી પણ ચાલે છે। પહેલાં 2018ના એન્ડ સુધીમાં એ યોજના દરેક ગ્રામ દીઠ લેવામાં આવતી હતી। હવે એ યોજનામાં જે સોઇલ હેલ્થ કાર્ડ જે આપવાની જે મર્યાદાઓ છે એને ઘટાડવામાં આવી છે, જેને એક ક્લસ્ટર દીઠ લેવામાં આવેલી છે। હવે સંજીવની ભારતના કયા રાજ્યના છત્રપુર જિલ્લાના રાજનગર વહીવટની પહેલથી સ્થાનિક સ્તરે વિકસિત પ્રકારના વાહનોમાં પહેલું વાહન છે? તો એ મધ્યપ્રદેશના રાજ્યના છત્રપુર જિલ્લાના રાજનગરના વહીવટી છે। મધ્યપ્રદેશની બાબતમાં આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ એનર્જી રિવ્યૂ 2020 શીર્ષક અહેવાલ મુજબ 40 દિવસના લોકડાઉન દરમિયાન ભારતમાં ઉર્જા માંગમાં શું ઘટાડો જોવા મળેલો છે? તો મિત્રો, ઉર્જા માંગની અંદર ભારતમાં 30% ઘટાડો જોવા મળેલો છે। IEA ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનો હેડક્વાર્ટર છે પેરિસ, ફ્રાન્સ। કાર્યકારી નિયામક છે ડૉક્ટર ફાતિહ બિરોલ।
ઈરાને રાષ્ટ્રીય ચલણ સંપ્રદાય પર બિલને મંજૂરી આપી દીધી છે, જે તેના રાષ્ટ્રીય ચલણ રિયાલમાંથી 4-0 કાપવાથી હવે તેનું નામ એમણે નવું નામકરણ કરેલું છે. તો નવા કયા નામકરણને એમણે મંજૂરી આપી છે, તો એ નામકરણનું નામ છે તોમન. ક્યાંક એને ટોમન તરીકે પણ જોવામાં આવે છે, ક્યાંક એને તોમન તરીકે પણ જોવામાં આવે છે. આપણે કોઈ પણ રીતે વાત કરી શકીએ છીએ. ઈરાન વિશે વાત કરીએ છીએ તો એની રાજધાની તેહરાન છે, રાષ્ટ્રપતિ હસન રૂહાની છે. ભારતીય એવા એક ભારતીય રાજ્યનું નામ જણાવવો જેણે મુખ્યમંત્રી યુવા યોગ યોજના હેઠળ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ ઓનલાઈન પોર્ટલ શરૂ કરેલું છે. મિત્રો, એ રાજ્યનું નામ છે ત્રિપુરા. હવે ત્રિપુરા વિશે જો જોઈએ તો એની રાજધાની અગરતલા છે અને રાજ્યપાલ રમેશ બૈશ છે. વન્ય પ્રાણી અભયારણ્ય જે ત્યાં છે એ વન્ય પ્રાણી અભયારણ્યની અંદર સિપ હિજલા વન્ય પ્રાણી અભયારણ્ય છે. વિશાલગઢની અંદર આવેલું છે, જ્યાં સિપ હિજલા જિલ્લો લાગુ પડે છે. રોવા વન્ય પ્રાણી અભયારણ્ય છે, તે ઉત્તર ત્રિપુરામાં આવેલું છે. ગોમતી વન્ય જીવન અભયારણ્ય છે, ગોમતી અને ધલાઈ જિલ્લાની વચ્ચે આવેલું છે. રાષ્ટ્રીય ઉદ્યાન છે ક્લાઉડેડ ચિત્તા રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ક્લાઉડેડ ચિત્તા રાષ્ટ્રીય ઉદ્યાન છે, એ પણ વિશાલગઢમાં આવેલું છે, સેફ હિજલા જિલ્લામાં આવેલું છે. 2022 સુધી 2 વર્ષ માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના ગુડવિલ એમ્બેસેન્ટર તરીકે કોને કાર્યકાળ વધારવામાં આવેલો છે, તો મિત્રો એ નામ છે દિયા મિર્ઝા. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ વિશે જો વાત કરીએ તો એનું હેડક્વાર્ટર નૈરોબી કેન્યામાં આવેલું છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્જર એન્ડરસનમાં છે. રિજનલ ડિરેક્ટર અને એશિયા અને પેસિફિક માટેના પ્રતિનિધિ છે ડેચેન ટ્રેસિંગ. તાજેતરમાં 2020 ઇરાકના વડાપ્રધાન તરીકે શપથ લેનાર વ્યક્તિનું નામ જણાવો, તો મિત્રો ઇરાકના વડાપ્રધાન તરીકે જેણે શપથ લીધી છે એનું નામ છે મુસ્તફા અલ કાદિમી, જે ઈરાનના 6ઠા વડાપ્રધાન તરીકે એમણે એક શપથ લીધેલી છે. ઇરાક વિશે વાત કરીએ તો રાજધાની બગદાદ છે, કરન્સી ઇરાકી દિનાર છે. ભારતીય અમેરિકન રાજદ્વારી મનીષા સિંહને નીચેનામાંથી વિશ્વના કયા સંગઠનના યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે, તો મિત્રો એમને આર્થિક સહકાર અને વિકાસ માટેની સંસ્થા જે છે એના રાજદૂત તરીકે એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. એના વિશે જો વાત કરીએ છીએ તો ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એનું ફૂલ ફોર્મ થાય છે OECD, જે 1948 એની સ્થાપના થઈ હતી. 1960 રોજ OECD સંમેલન પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યારે એના સેક્રેટરી જનરલ છે એન્જલ ગુરિયા. હેડક્વાર્ટર છે પેરિસ ફ્રાન્સ. OECની 57 સ્થાપના 30 સપ્ટેમ્બર 1961 દિવસે થઈ. સભ્ય દેશો અત્યારે 37 છે. 5 વર્ષ કે તેથી વધુ વયના સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓને આધારે ભારતનો ક્રમ કયો છે, તો મિત્રો ભારતનો ક્રમ 2 નંબર પર આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા ભૂરા વામનને નવું નામ આપો, જેમાં ગુરુ અને શનિ જેવા ક્લાઉડ બેન્ડ છે. એસ્ટ્રોફિઝિકલ જનરલ દ્વારા સ્વીકૃત અભ્યાસ કરેલો છે જેનો, તો એને લુહમાન 16A જે છે એને દ્વારા કરવામાં આવેલું છે. નીચેનામાંથી પિક્ચર ડિરેક્ટર રોબ ગિબ્સનું શું કામ હતું, આ નીચેનામાંથી જે કામ આપેલા છે એમાંનું કયું કામ એવું હતું કે જે રોબ ગિબ્સનું છે, જેમનું તાજેતરમાં નિધન થયેલું છે, તો મિત્રો એમને જે ફાઇન્ડિંગ નેમો નામની જે પિક્ચર હતું એ ફાઇન્ડિંગ નેમો એ રોબ ગિબ્સનું હતું, કે જે દિગ્દર્શક વાર્તા કલાકાર અને ઘણા પિક્ચરનો જે 55 વર્ષે જેમનું નિધન થયું છે. જેમની જો ટોય સ્ટોરી 2, ફાઇન્ડિંગ નેમો, મોન્સ્ટર્સ અપ સહિત જે સફળ પિક્ચરો છે એની અંદર એ આગળ પડતા રહ્યા છે. વર્લ્ડ એથ્લેટિક્સ ડે 2020 કયા દિવસે ઉજવવામાં આવેલો છે, તો મિત્રો 7 મેના દિવસે ઉજવવામાં આવેલો છે. વર્લ્ડ એથ્લેટિક્સ વિશે જો વાત કરીએ છીએ તો પહેલાં એ આંતરરાષ્ટ્રીય એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશન અને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન તરીકે ઓળખાય છે. મુખ્ય મથક છે મોન્ટે કાર્લો મોનાકો. એના પ્રમુખ છે સેબેસ્ટિયન કો. આયુષ સંજીવની મોબાઈલ એપ્લિકેશન વિકાસ માટે આયુષની સહાય સાથે મંત્રાલયનું નામ આપો, તો એ મંત્રાલયનું નામ છે મિત્રો ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ, આભાર.